તો જીઓગ્રાફીના પેપર સોલ્યુશનનો પહેલો ક્વેશ્ચન છે કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધ્રુવો પર શૂન્ય થઈ જાય છે અને બીજું એવું કહે છે કે પૃથ્વી સૂર્યની સૌથી નજદીક હોય તેવી સ્થિતિ પ્રત્યેક વર્ષે ત્રણ જાન્યુઆરીના રોજ આવે છે તો આ બંને વિધાન જે છે એ સાચા છે બરાબર જીઓગ્રાફીની અંદર આ બધું વ્યવસ્થિત ચલાવેલું છે પણ અત્યારે તરફ તમે એવી રીતે સમજો કઈ રીતનું છે પૃથ્વીનું પરિભ્રમણ એટલે શું પહેલાં તો એ તમે કહી શકશો પરિભ્રમણ એટલે પોતાની ધરી ઉપર ફરે એ પરિભ્રમણ એટલે કે પરિભ્રમણ અહીંયા જે પૂછેલું છે એટલે કે પોતાની ધરી ઉપર ફરે તે પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે એને શું કહેવાય તો કે સૂર્યની આસપાસ ફરે એને પરિક્રમણ કહેવાય બરાબર પરિક્રમણના આધારે યાદ રાખવાનું જૂનાગઢની પરિક્રમા આવે તો પરિક્રમા તો વર્ષમાં એક જ વાર આવે તો સૂર્યને સૂર્યની આજુબાજુ ફરતા વરસ લાગે છે ઓકે ચલો તો પૃથ્વી પોતાની જ પોતાની ધરી ઉપર ફરે તો એની સૌથી વધુ ઝડપ ક્યાં હોય છે તો પૃથ્વી પોતાની જ પોતાની ધરી ઉપર ફરે તો એમાં એની સૌથી વધારે ઝડપ વિષુભ ઋતુ પર હોય છે કઈ જગ્યાએ વિષુભ ઉપર પર અને ધ્રુવો ઉપર જે છે એ એની ઝડપ એકદમ ઓછી થઈ જાય છે અથવા તો શૂન્ય થઈ જાય છે કેમ કારણ કે ધ્રુવો પાસે તો પૃથ્વી એકદમ ચપટી થઈ જાય છે એટલે અહીંયા એને કોઈપણ પ્રકારનું ડિસ્ટન્સ અંતર કવર કરવાનું હોતું નથી પોલ પોલ એટલે કે ધ્રુવો ધ્રુવો ઉપર કોઈ પણ પ્રકારનું અંતર એને કવર કરવાનું હોતું નથી એટલે એની સ્પીડ ઝીરો થઈ જાય છે અહીંયા શું પૂછેલું છે વિધાન કે ગતિ એની શૂન્ય થઈ જાય છે વિધાન સાચું પડી ગયું પણ બીજી વાર માની લો કે એવું વિધાન પૂછી જાય કે પૃથ્વીની પરિભ્રમણ કરવાની જે પરિભ્રમણ ગતિ જે છે એમાં પરિભ્રમણ ગતિમાં પૃથ્વીનું ધ્રુવો પાસેનું અંતર શૂન્ય બની જાય છે જીરો બની જાય છે તો સાચું એ એ પણ સાચું પડશે કારણ કે અહીંયા એને કોઈ અંતર કાપવાનું હોતું નથી બરાબર અને અહીંયા એને કોઈ અંતર જ કાપવાનું હોતું નથી એટલે શું થાય અંતર જ ન કાપવાનું હોય તો તો પછી એની જે છે એ ગતિ અથવા એની સ્પીડ જે છે એ શૂન્ય બની જવાની છે બરાબર હવે ચલો હું તમને એક બીજો પ્રશ્ન પૂછું તમે ખાલી મને એટલું કહો કે પૃથ્વીની જે આ ઝડપ જે છે કઈ ઝડપ તો કે પરિ પરિક્રમણની ઝડપ પરિક્રમણની ઝડપ એ સૌથી વધુ ક્યાં હશે અને સૌથી ઓછી ક્યાં હશે આ જવાબ મેં તમને કહી દીધો સૌથી વધુ ક્યાં હશે અને સૌથી ઓછી ક્યાં હશે એ કહેવું તો તમે મને પૃથ્વીના આંતરિક ભાગમાં ઇન્ટિરિયર પાર્ટ આંતરિક ભાગ એટલે કે ઇન્ટિરિયર પાર્ટ એટલે કે ભૂગર્ભમાં પૃથ્વીની અંદર ખાડો ખોદતા જઈએ અંદર અંદર જતા જઈએ તો પૃથ્વીની અંદર તો કે આંતરિક ભાગમાં જેમ જેમ ઊંડાઈ વધતી જઈએ ખાડો ખોદતા જઈએ જેમ જેમ ઊંડાઈ વધતી જઈએ ચલો પહેલો પ્રશ્ન તો એ કે જેમ જેમ ઊંડાઈ વધતી જાય એમ તાપમાન વધશે કે ઘટશે એમ તાપમાન વધશે ગરમી થતી જશે ધીમે ધીમે વધુ ને વધુ ગરમી થતી જશે અને એકદમ પૃથ્વીના કેન્દ્રમાં જતા રહીશું ત્યારે તો ગરમી અત્યંત વધી જશે કેમ કારણ કે પૃથ્વીની એકદમ અંદર તો શું છે તો કે મેઘમાં લાવા મેઘમાં ને એવું બધું ભરેલું છે બરાબર ક્રસ્ટ મેન્ટલ અને કોર તો કોરમાં તો શું છે તો કે કોરમાં તો જે છે એ ખૂબ જ વધારે મેન્ટલ છે તો આજે ઊંડાઈ વધતી જાય એમાં તાપમાન વધતું જાય છે તો કે વધતી ઊંડાઈ સાથે તાપમાનમાં સરેરાશ કેટલો વધાર થાય વધારો થાય કેટલી ઊંડાઈએ કેટલો વધારો થાય તો દર બત્રીસ મિનિટરે એક ડિગ્રી સેન્ટિગ્રેડ વધે એકસોને બત્રીસનો આંકડો યાદ રાખી લેવાનો એકસો ને બત્રીસનો આંકડો એટલે કે દર બત્રીસ મિનિટે એક ડિગ્રી સેન્ટિગ્રેડ વધે દર બત્રીસ મિનિટે એક ડિગ્રી સેન્ટિગ્રેડ વધે બરાબર હવે આજે તાપમાનમાં જે વધારો થતો જાય આજે તાપમાનમાં એટલે કે પૃથ્વીની ઇન્ટિરિયર આંતરિક રચનાની અંદર જેમ જેમ ડેફ્થ ઊંડાઈ વધતી જાય એમ તાપમાન વધતું જાય અને કહેવાય જીઓ થર્મલ ગ્રેડિયન્ટ જીઓ થર્મલ ગ્રેડિયન્ટ જીઓ થર્મલ ગ્રેડિયન્ટનો મતલબ છું તો જ્યારે કોઈપણ વસ્તુ કોઈપણ તાપમાનમાં જ્યારે વધારો થતો હોય ને તો એને કહેવાય ગ્રેડિયન્ટ સમુદ્રના પાણીની અંદર સમુદ્રના પાણીની અંદર એ પણ આ તાપમાનનો ઘનતાનો સેલિડિટીનો ક્ષારીયતાનો આ બધાનો જે વધારો ઘટાડો જે થતો જાય તો એની માટે પણ આવો જ એક શબ્દ ગ્રેડિયન્ટ વપરાતું હોય છે બરાબર તો ગ્રેડિયન્ટ એટલે જ્યારે તાપમાનમાં વધારો ઘટાડો થાય અહીંયા વધારો થાય છે તો ગ્રેડિયન્ટ જીઓ થર્મલ એટલે શું તો પૃથ્વીના ભૂગર્ભમાં જે ઉર્જા રહેલી અથવા પૃથ્વીના ભૂગર્ભ માટે જે શબ્દ વપરાય એને જીઓ થર્મલ કહેવાય છે જીઓ એટલે પૃથ્વી થર્મલ એટલે કે અંદરની ગરમી તો પૃથ્વીની અંદરની ગરમી ગરમી એટલે તાપમાન તાપમાનમાં વધારો જે છે એ તો પ્રશ્ન એ પણ યાદ રાખવાનો આને શું કહીશું આપણે જીઓ થર્મલ ગ્રેડિયન્ટ કહીશું જીઓ થર્મલ ગ્રેડિયેન્ટ બરાબર ઊંડાઈ સાથે તાપમાનમાં જે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે બરાબર આ પ્રશ્ન ઓલરેડી ઘણા બધા પેપરની અંદર પૂછાઈ ગયેલો છે કે પૃથ્વીના ઇન્ટિરિયર આંતરિક રચનાની અંદર જઈએ તો સરેરાશ કેટલા અંતર ઉપર કેટલું તાપમાન વધે છે તો એ પ્રશ્ન ઘણી બધી વાર પૂછી ગયો છે તો એકસો બત્રીસ આંકડો યાદ રાખવાનો એક સેન્ટીગ્રેડ વધે બત્રીસ મીટર ઉપર બરાબર તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે જીઓ થર્મલ ગ્રેડિયન્ટ જે છે એ પણ વધારો રાખવાનો બરાબર ચલો બીજું આપણે બીજો પ્રશ્ન હું તમને પૂછું કે આપણને એ તો ખબર પડી ગઈ કે પૃથ્વીની અંદર ઊંડાઈમાં જઈએ જેમ જેમ ઊંડાઈમાં જતાં જઈએ એમ તાપમાન વધતું જાય હવે મારો બીજો પ્રશ્ન એ છે જેમ જેમ ઊંડાઈમાં જતા જઈએ એમ દબાણમાં શું કેમ ઊંડે ઊંડે યસ દબાણમાં વધારો થશે દબાણમાં વધારો થશે અથવા તો અભ્યસ વાત છે ને કે જેટલું જેટલું તમે ખોદતા જશો તો ની જમીન એની ઉપર દબાણ કરશે ફોર એક્ઝામ્પલ સમજો કે તમે દસ મીટરનો ખાડો ગાળવાનો છે દસ મીટરનો ખાડો ગાળવાનો છે બરાબર અને તમે નવ મીટરે પહોંચી ગયા નવ મીટર ખોદી નાખ્યું તો હવે તમે નવ મીટર ઊંડા ઊભા છો નવ મીટર ઊંડા તો એનો મતલબ એક તો એ થયો ને કે નવ મીટર ઉપરની જે જમીન ઉપરની જે જમીન નવ મીટરની જે છે એ તો તમારી ઉપર દબાણ કરે જ છે દબાણનો મતલબ શું માની લો કે તમારા માથા ઉપર સો પુસ્તક મૂકી દીધા તો એ સો પુસ્તકનું તમારી ઉપર દબાણ લાગવાનું છે તો આમાં પણ એવું જ છે ને જેમ જેમ પૃથ્વીમાં ઊંડા ઊંડા જતા જઈશું તો બીજી ઉપરની જે જમીન જે છે એ તો દબાણ કરવાની જ છે એટલે દબાણ જે છે એ પણ વધતું જાય અને તાપમાન પણ વધતું જાય વિધાનવાળા વાક્યમાં આ પૂછાઈ જાય કે પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર ઊંડાઈ વધતા દબાણ અને તાપમાન બંનેમાં વધારો થાય છે વિધાન સાચું પડી જશે બરાબર બીજી વાત કરીએ જેમ જેમ ઊંડાઈ વધતી જશે એમ ડેન્સિટી ઘનતામાં પણ વધારો થતો જશે તો આ પણ વિધાનવાળો પૂછે છે કે ઘનતામાં પણ વધારો થાય તો પણ સાચું પડશે કેમ કારણ કે જેમ જેમ અંદર જતા જઈએ એમ એનું મટિરિયલ જે છે મટિરિયલ પૃથ્વીનું મટિરિયલ લગાતાર ફરતું રહેતું હોય છે નિફ્ય હોય છે પછી આપણે ક્રસ્ટ મેન્ટલ અને કોર બરાબર ક્રસ્ટ મેન્ટલ અને કોર તો એમાં નિકલને ફેરસને એ બધું હોય છે મેગ્નેશિયમ ને એ બધું હોય છે બરાબર લોખંડને એ બધું હોય છે તો આ બધાના કારણે એની ડેન્સિટી પણ ઊંડાઈ વધતાં ધીમે ધીમે જે છે એ વધતી જાય છે તો ઇન શોર્ટ તાપમાન વધે દબાણ પણ વધે અને ડેન્સિટી ઘનતા જે છે એ પણ વધતી હોય છે બરાબર કોની ડેન્સિટી કેટલી છે એ તમારે એક થોડુંક યાદ રાખી લેવાનું છે કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કોન્ટિનેન્ટલ ક્રસ્ટ જે છે એની ડેન્સિટી ત્રણ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર છે ત્રણ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે

તો કે કોન્ટિનેન્ટલ એટલે કે જમીનવાળી જે છે જમીનવાળી એની ઘનતા વધુ છે અને ઓશિયાનીકવાળી એટલે કે જે દરિયાઈ દરિયાઈ ક્રસ્ટ જે છે એની ઘનતા ઓછી છે તો આ વસ્તુ પણ વિધાનવાળા વાક્યની અંદર તમને પૂછી જશે બેની સરખામણી કે કોન્ટિનેન્ટલ ક્રસ્ટની ઘનતા વધુ હોય છે જ્યારે ઓશિયનિક ક્રસ્ટની ઘનતા ઓછી હોય છે તો એ વિધાન સાચું પડી જશે કેમ કારણ કે જમીન જે છે જમીન એ વધુ વજન કરશે જ્યારે પાણી જે છે એ ઓછું વજન કરશે એના કારણે બરાબર નકશા ઉપરથી પ્રશ્ન પૂછેલો છે કે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ પૈકી એકવીસ જિલ્લાઓનો સમાવેશ તળ ગુજરાતમાં થાય છે તો પેલું વિધાન સાચું છે તળ ગુજરાતમાં એકવીસ જિલ્લા આવે છે ગુજરાતની ઉત્તર પૂર્વ અને દક્ષિણ સરહદો ઉપર મોટે ભાગે ડુંગરાળ પ્રદેશો આવેલા છે તો એ વિધાન પણ સાચું છે બરાબર જો નીચે નકશો આપેલો છે તો આપણે ઉત્તર તરફ જોઈએ તો ગુજરાતની ઉત્તર તરફ તો ઉત્તર તરફ આપણને કઈ પર્વતમાળા આવેલી છે કહી શકશો તમે ઉત્તર તરફ

આપણે એને શું કહીએ છીએ ગુજરાતમાં એ સહ્યાદ્રી તરીકે ઓળખે છે બરાબર તો ચાલો આમાં તો આ વિધાન સાચું પડી ગયું હવે આ લ્યો કે પશ્ચિમ તરફ બનાવવું હોય કે ગુજરાતની પશ્ચિમ તરફ શું શું આવેલું છે તો બને રણ અથવા તો પશ્ચિમ તરફ દરિયા કિનારો આવેલો છે દરિયાઈ સરહદ આવેલી છે એવું બનશે ને કે ગુજરાતની પશ્ચિમ તરફ અરબસાગર આવેલો છે બરાબર અથવા દરિયાઈ સરહદ આવેલી છે અરબસાગર હવે ચાલો આમાં તો આપણે તળ ગુજરાતમાં પૂછી લીધું કે તળ ગુજરાતમાં કેટલા જિલ્લા છે એવી રીતે પૂછી લે સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા છે તો શું જવાબ આવે ખ્યાલ છે તમને એ તમારી માટે હોમવર્ક છે બરાબર કે આપણે ગુજરાતના ટોટલ તેત્રીસ જિલ્લા છે તો તળ ગુજરાતમાં કેટલા જિલ્લા છે સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા છે અને મધ્ય ગુજરાતમાં કેટલા જિલ્લા છે એ તમારે જાણવાનું છે બરાબર ચલો બનાસ રૂપેણ અને સરસ્વતી નદીઓ ઈશાનથી નૈઋત્ય તરફ એકબીજાને સમાંતર વહી કચ્છના નાના રણમાં પાણી ઠાલવે છે તો આ વાત બિલકુલ સાચી છે ઈશાનથી નૈઋત્ય તરફ નીકળે છે બરાબર ઈશાન દિશામાંથી અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે આ બંને આ ત્રણેય કેવી નદીઓ છે તો કે આ ત્રણેય જે છે કુંવારી નદીઓ છે કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે બરાબર કેમ કુંવારિકા નદીઓ શા માટે કહેવામાં આવતું હશે એ ખ્યાલ છે તમને એનું કારણ રાઈટ કારણ કે એમનું મિલન રણની અંદર થઈ જાય છે કોઈ સમુદ્રમાં નથી થતું નહીત્ર મોટે ભાગે નદીનું મિલન સમુદ્રમાં થતું હોય છે જ્યારે આ નદીઓ સમુદ્રને મળી નથી શકતી રણને મળે છે એટલે તો પહેલું સાચું છે બીજું વાત કરીએ બનાસ નદીના પ્રવાહની લંબાઈ સરસ્વતી કરતાં વધુ છે તો એ વાત પણ સાચી છે બનાસ નદી જે છે એ લાંબી છે જ્યારે સરસ્વતી ટૂંકી છે બે નિસરગામણીમાં તો બંને વિધાન સાચા છે નદીઓ વિશે તમારે આ માહિતી મેળવી લેવાની આગળનો પ્રશ્ન છે ગુજરાતની આબોહવા ઉપર નીચેનામાંથી કઈ કઈ વસ્તુઓ અસર કરે છે અક્ષાંશ ભૂપૃષ્ઠ સમુદ્ર કિનારાથી અંતર અને વનસ્પતિ અને આ પાંચમી વસ્તુ નથી આપી પણ હું કહી દઉં રેખાંશ તો કઈ કઈ વસ્તુઓ અસર કરે તમે કહી શકશો હવે જો અહીંયા આપેલ તમામ આપેલું છે એક રીતે જોઈએ તો આપેલ તમામ બધે બધે વસ્તુ સાચી પડે રેખાંશ આપેલો તો રેખાંશ જવાબ પણ સાચો પડે હકીકતમાં જોઈએ તો ક્વેશ્ચનની અંદર બધે બધા પણ સાચા પણ પણ એક રીતે જો ડિટેલમાં રિસર્ચ કરીએ અથવા વ્યવસ્થિત અભ્યાસ કરીએ ને તો વનસ્પતિ જવાબ નહીં આવે પહેલાં હું બધા કઈ રીતે અસર કરે એ જોઈએ તો કે અક્ષાંશ જે છે એ આબોહવા ઉપર અસર કરે અક્ષાંશ એટલે શું કે જે આડા લીટા પાડેલા છે એ તો તો કે ઝીરો ડિગ્રી અક્ષાંશ જે છે યસ ઝીરો ડિગ્રી અક્ષાંશ જે છે ઝીરો ડિગ્રી અક્ષાંશ તો કે એ છે તો કે આ સૌથી વધુ તાપમાન હશે તો એ તાપમાન હશે એના આધારે તો આબોહવા નક્કી થશે ને બરાબર તો અક્ષાંશ ખબર પડી ગઈ ભૂપૃષ્ઠ એટલે શું ભૂપૃષ્ઠ એટલે કે લેન્ડસ્કેપ જમીન ઉપર જે કોઈ પણ વસ્તુ આવેલી છે નદી પર્વત તળાવ રણપ્રદેશ ઉચ્ચ પ્રદેશ આ બધે તો આ બધાના આધારે પણ આબોહવા નક્કી થશે કેમ કારણ કે પહાડી એરિયા હશે તો ઠંડક વધુ હશે સૂર્યનો તડકો એટલો બધો પહોંચી નહીં શકે તો આબોહવા ઉપર અસર થાય તો ભૂપૃષ્ઠ પણ અસર કરશે બરાબર બીજું દરિયો હશે તો દરિયાનું પાણી એટલું જલ્દી ગરમ નહીં થઈ જાય અને એટલું ઠંડુ પણ જલ્દી નહીં થઈ જાય જ્યારે જમીન ફટાફટ ગરમ થઈ જશે અને ફટાફટ ઠંડી થઈ જશે જ્યારે દરિયામાં આ બધું ગતિએ થશે દરિયાનું પાણી ધીમું પણ સોરી ઠંડુ પણ ધીમે ધીમે થશે અને ગરમ પણ ધીમે ધીમે થશે એવું કહેવાય છે દરિયાના પાણી વિશે કે દરિયાનું પાણી કાચમાં ગતિએ ઠંડુ થાય છે અને કાચમાં ગતિએ ગરમ થાય છે તો આના આધારે એની આબોહવામાં અસર થશે દરિયાની આબોહવા મોટે ભાગે કેવી હોય તો કે સમ પ્રકારની આબોહવા હોય સમ પ્રકારની તમે દરિયાની આજુબાજુ તમે ને તો તમે જોજો એટલી બધી ઠંડી પણ નહીં લાગે અને એટલી બધી ગરમી પણ નહીં લાગે એટલી બધી ઠંડી પણ નહીં લાગે અને ગરમી પણ નહીં લાગે કેમ કારણ કે દરિયાનું પાણી દરિયો જે છે ને એ ગરમીને અને ઠંડીને બંનેને શોષી લે છે બંનેને શોષી લે છે અને બંનેનું વચ્ચે કેવું મધ્યમ અંતર જાળવી રાખે છે ઘણી બધી વાર લોકો બીચ ઉપર ફરવા જવું હોય તો બીચ ઉપર ફરવા જવું હોય શિયાળાનો સમયગાળો હોય ને એમને એવું લાગે કેટલાય જૅકેટ ભર જાકેટ ને સ્વેટર ને ગરમ પટ્ટી ને જે ટૂંકમાં ગરમ બધી વસ્તુઓ ભરી લે બરાબર ત્યાં જઈને આશ્ચર્ય થઈ જાય કારણ કે ત્યાં તો ઠંડી લાગતી જ ન હોય કેમ કારણ કે સામાન્ય રીતે આપણને એવું મગજમાં ફિટ હોય કે લા ત્યાં તો દરિયો છે બહુ જોરદાર પવન આવતો હશે ઠંડી લાગશે પણ એવું હોય નહીં કેમ કારણ કે આપણે ભૂગોળ ભણ્યા હોય એટલે નહીં અથવા તો ભણ્યા હોય તો મગજમાં ન હોય પણ હવે ખ્યાલ આવી ગયો કે ભૂગોળ શું કહે છે ભૂપૃષ્ઠ અથવા આબોહવા શું કહે છે કે આબોહવા ઉપર સૌથી વધુ અસર કરે છે કોણ તો કે દરિયા દરિયા જે છે દરિયો જે છે એ અસર કરે છે જ્યાં જ્યાં દરિયો હશે ત્યાંની આબોહવા હંમેશા કેવી રહેશે સમ રહેશે બીજી વાત કરીએ કે દરિયાઈ દરિયાની અંદર જે પવનમાં રહેતા હોય પવન જે વાતા હોય નૈઋત્યના મોસમી પવનો વ્યાપારી પવનો તો આ બધા પવનો જે છે એ પણ આબોહવા ઉપર અસર કરશે ઓકે તો આ ત્રણ તો કરશે જ તે રેખાંશ તો રેખાંશ પણ એની ઉપર અસર કરે બરાબર પણ હવે તમે વિચારો વનસ્પતિ એક રીતે જોઈએ ને તો વનસ્પતિ આબોહવા ઉપર અસર ન કરી શકે કઈ રીતે હું તમને બંનેનું લોજિક આપું છું બરાબર આ જવાબ વનસ્પતિ જવાબ સાચો પણ પડી શકે અને ખોટો પણ પડી શકે કઈ રીતે આ ત્રણેય તો સાચા જ છે હવે ચોથામાં કઈ રીતે હું તમને કારણ કે જે આબોહવા જે પ્રકારની આબોહવા હોય ને એ પ્રકારની જ વનસ્પતિ જોવા મળે ક્યારેય એવું ન બને કે વનસ્પતિ જેવી હોય એવી આબોહવા એવી આબોહવા જોવા મળે સમજાણું હું શું કહેવા માંગુ છું આબોહવા જે છે ને આબોહવાના આધારે નક્કી થાય કે કેવી વનસ્પતિ જોવા મળશે માની લો કે આબોહવા એવી છે કે વધુ ને વધુ વરસાદ પડે વધુ ને વધુ વરસાદ પડે તો સાગ સાલ સીસમ રોજવુડ આવા આવા બધા આવી બધી વનસ્પતિ જોવા મળે આબોહવા ભેજવાળી છે તો એવા વૃક્ષો જોવા મળે આબોહવા માની લેવું કે સમ પ્રકારની છે અથવા ગરમીવાળી છે ખૂબ જ તડકો વધારે છે તો વનસ્પતિ એવી જોવા મળે તો ઇન શોર્ટ આપણે જોઈએ તો આબોહવા જે છે એ વનસ્પતિ ઉપર ખૂબ જ વધારે અસર કરે એ વાત સાચી છે આબોહવા જે છે આબોહવા એ વનસ્પતિ ઉપર અસર કરે પણ વનસ્પતિ આબોહવા ઉપર એટલી બધી અસર કરી શકે નહીં વનસ્પતિ આબોહવા ઉપર એટલી બધી અસર કરી શકે નહીં એટલે એક રીતે જોઈએ તો વનસ્પતિ ખોટું છે પણ બીજી વાત કરીએ સાચું પણ પડી શકે કઈ રીતે કારણ કે વનસ્પતિ છે બરાબર તો વનસ્પતિ જે છે એ પણ વરસાદ લાવવાનું કામ કરે છે વનસ્પતિ વરસાદને આવકારે છે વનસ્પતિ જે છે એ પોતાની ખુદની ઇકોસિસ્ટમ બનાવશે વનસ્પતિ જે છે એના આધારે જમીન જે છે કેવી જમીન છે એ નક્કી થશે અને વનસ્પતિના જે પાંદડા જે છે એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયાથી હવાની અંદરનો ભેજ પાણી એ બધું કંટ્રોલ કરશે તો એના આધારે પણ આબોહવા જે છે એ એને કંટ્રોલ થઈ શકે પણ આ મેં તમને ઇનડાયરેક્ટલી ઇનડાયરેક્ટ કીધું કે ઇનડાયરેક્ટ વનસ્પતિ એની ઉપર અસર કરી શકે બાકી ડાયરેક્ટલી કરી શકે નહીં પણ અહીંયા ચારેય જવાબ સાચા આપેલા છે તો આપણે પણ સાચા રાખીએ બરાબર પણ તમને એક રીતની અંડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ તમને એક ખબર હોવી જોઈએ કે આ વિધાન ચોથું જે છે એ ઇનડાયરેક્ટલી સાચું છે ડાયરેક્ટલી સાચું છે નહીં બરાબર બાકી અક્ષાંશ રેખાંશ ભૂપૃષ્ઠ અને સમુદ્રથી અંતર એ ખ્યાલ આવી ગયો કે નહીં ગુજરાતમાં ભેજવાળા પાનખાર જંગલો કેટલા સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે તો એકસો વીસ સેમીથી વધુ વરસાદ પડે ત્યાં ભેજવાળા પાનખાર જંગલો જે છે એ જોવા મળે છે એકસો વીસ સેમીથી વધુ તમારી માટે એક હોમવર્ક છે જંગલના પ્રકારો તમારે બધે બધા તૈયાર કરી નાખવાના છે જંગલના પ્રકારો બરાબર જંગલના પ્રકારો વિશે કંઈ ખ્યાલ છે કે નથી ખ્યાલ વિદેશી વ્યાપાર નીતિ બે હજાર ત્રેવીસ એની બાબતે નીચેના વિધાનો જોવાના છે ફોરેન ટ્રેડ પોલિસી એફડીપી ફોરેન ટ્રેડ પોલિસી તો કે આ નીતિ અંતર્ગત નિકાસકારો એટલે કે એક્સપોર્ટર લોકો સાથેના વિશ્વાસ અને ભાગીદારીના સિદ્ધાંતો પર આધારિત છે અને આનો હેતુ આ પોલિસીનો મુખ્ય હેતુ ઉદ્દેશ્ય ઓબ્જેક્ટિવ પર્પઝ નિકાસકારો માટે એક્સપોર્ટર માટે વ્યવસાય કરવાની સરળતા પ્રક્રિયા રી એન્જિનિયરિંગ અને ઓટોમેશનનો છે પહેલું વિધાન બિલકુલ સાચું છે આપણે નિકાસ કેવી રીતે વધારી શકીએ એક્સપોર્ટ કેવી રીતે વધારી શકીએ એની માટેનો આખો હેતુ છે અને એક્સપોર્ટ વધારવા માટે શું નક્કી કર્યું તો કે જે નિકાસકારો એક્સપોર્ટર લોકો જે છે એની ઉપર વધુ વિશ્વાસ રાખીશું એની સાથે પાર્ટનરશિપ ભાગીદારી કરીશું અને નિકાસ કરવા માટેની જે વસ્તુ જે છે એને રી એન્જિનિયરિંગ કરવાની અને ઓટોમેશન કરવાનું ઓટોમેશન એટલે કે મશીનથી રોબોટથી બધી વસ્તુ કરવાની કે જેના કારણે વિદેશની માર્કેટની અંદર આપણી આપણી પ્રોડક્ટ જાય તો એ જે છે એ રિજેક્ટ ન કરી દેવામાં આવે તો પહેલું સાચું છે આ નીતિની મુખ્યત્વે ચાર સ્તંભો ઉપર ચાર પિલ્લર ઉપર આધાર રાખે છે તો એ વાત પણ સાચી છે અને એફટીપી અંતર્ગત ઓગણચાળીસ જેટલા ઓગણચાલીસ જેટલા ટાઉન નગર જે છે એને ટી ડબલ્યુ ટી ડબલ ઈનું સ્ટેટસ આપેલું છે ટી ડબલ્યુ એટલે શું તો કે ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સલન્સ ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ તો એ વિધાન પણ સાચું છે ઓગણચાળીસ જેટલા ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ બનાવેલા છે આ પોલિસી અંતર્ગત એફટીપી ફોરેન ટ્રેડ પોલિસી વિદેશ વેપાર નીતિ અંતર્ગત એવું નક્કી કર્યું કે આપણે સમગ્ર ભારતની અંદર ઓગણચાળીસ જેટલા એવા શહેર એવા ટાઉન એવા નગર બનાવશું કે જેને એક્સપોર્ટની અંદર બહુ જ આગળ પડતા લઈ જશું જેને એક્સપોર્ટની અંદર બહુ જ આગળ પડતા લઈ જશું અને એક્સપોર્ટમાં એનું યોગદાન વધારે હશે તેનું નામ શું આપ્યું ટી ડબલ્યુ ટી નામ આપ્યું એનું શું ટી ડબલ્યુ ટી નામ આપ્યું છે તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં આવા કયા કયા છે તો ગુજરાતમાં પહેલું તો આવું એક છે સુરત ગુજરાતમાં સૌથી પહેલું એક આવું કયું છે તો કે સુરત કોની માટે તો કે સુરત એક્સપોર્ટ કરશે જેમ્સ એન્ડ જ્વેલરી માટે જેમ્સ એન્ડ જ્વેલરી માટે બીજું ગુજરાતનું કહ્યું છે તો કે અમદાવાદનું અમદાવાદનું કોના માટે તો કે ટેક્સટાઇલ માટે અને ત્રીજું કહ્યું છે તો કે મોરબી મોરબી કોની માટે સિરામિક ટાઇલ્સ અને સેનેટરી વેર માટે ખ્યાલ આવ્યો ગુજરાતમાં કેટલા ટી ડબ્લ્યુ ટી કેટલા આવેલા છે ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ ત્રણ સુરત અમદાવાદ અને સુરત અમદાવાદ અને આપણે મોરબી બરાબર ખ્યાલ આવ્યો કે નહીં ઓકે ચાલો હવે આની જેવો જે બીજો ક્વેશ્ચન જે છે ને એ પણ એની જેવો જ છે ટી ડબલ્યુ ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ એની બાબતે બે વિધાન આપેલા છે તો કે આ ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ બનાવવાના કઈ રીતે તો કે કઈ રીતે બનાવવાના તો કે વાત કરીએ કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીઝ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એમ સીઆઈ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત સાતસો પચાસ કરોડ સાડી સાતસો કરોડ કરતાં વધુ રૂપિયા અથવા તેનાથી વધુની વસ્તુઓના ઉત્પાદન કરનારના શહેરને એક્સપોર્ટ એક્સલન્સ આપવામાં આવે છે બરાબર ઇન શોર્ટ સાતસો પચાસ કરોડ સાડી સાતસો કરોડ કરતાં વધુનું ઉત્પાદન કર નાખતા હોય એની કરતાં વધુ વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય એ શહેરને જ લેવાના કારણ કે કઈ રીતે નક્કી કરવા એના કંઈ ક્રાઇટેરિયા તો રાખવો પડે તો સાતસો પચાસ કરોડ તો આપણે સુરત અમદાવાદ અને મોરબી ત્રણેયની અંદર સાતસો પચાસ કરોડ કરતાં વધુનું ઉત્પાદન થઈ જતું હતું તો એને ટી આપ્યું બરાબર પરંતુ વાત કરીએ કે જો હસ્તકલા હેન્ડીક્રાફ્ટ હસ્તશિલ્પ સ્કલ્પચર ખેતી એગ્રીકલ્ચર મત્સ્યપાલન ફિશરીઝ આવી આ વિષય હોય તો આ વિષયની અંદર સાતસો પચાસ કરોડનો આંકડો નહીં જોવાનો પરંતુ દોઢસો કરોડનો આંકડો જોવાનો હસ્તકલા હસ્તશિલ્પ ખેતી અને મત્સ્યપાલન માટે જો દોઢસો કરોડ કરતાં વધુનું પ્રોડક્શન થઈ જતું હોય તો પણ એને ટી ટી ડબલ્યુ ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સલન્સ બનાવી દેવામાં બંને વિધાન સાચા છે બરાબર કારણ કે હસ્તકલામાં કંઈ એટલું બધું ખાડી હાથસો કરોડ એ બહુ મોટી રકમ કહેવાય એટલે એની માટે રકમ કઈ રાખી દોઢસો કરોડ ખ્યાલ આવ્યો કે નહીં જો નીચે એનું એક્સપ્લેનેશન આપેલું છે ફોરેન ટ્રેડ પોલિસી વિશે બે ત્રણ વસ્તુ ખબર હોવી જોઈએ પણ એના વિશે ખબર હોય કે ન હોય ખાલી એટલી તો ખબર હોવી જોઈએ કે ટી આખા ભારતની અંદર ટી કેટલા છે તો કે આખા ભારતની અંદર થર્ટી નાઇન ઓગણચાલીસ ટી છે અને ટી બને કઈ રીતે અને ગુજરાતના ટી કેટલા છે એ તમને ખબર હોવી જોઈએ તો ટી બને કઈ રીતે તો કે સાડી સાતસો કરોડ અને દોઢસો કરોડના આધારે બને બરાબર તો એ બટે આંકડા યાદ રાખવાના અને ગુજરાતમાં ત્રણ ટી આવેલા છે ઓકે પંચમઠી જૈવ આરક્ષિત ક્ષેત્ર પંચમઠી બાયોસ્ફિયર રિઝર્વ પંચમઠી બાયોસ્ફિયર રિઝર્વ એમાં શું શું આવે છે તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે સાતપુડા નેશનલ પાર્ક તો કે હા આવી જશે છે પંચમઠી અભયારણ્ય આવે છે તો કે હા એ પણ આવી જાય અને બોરી અભયારણ્ય પણ આવી જાય છે ત્રણે ત્રણ વસ્તુ મધ્યપ્રદેશની અંદર આવેલી છે મધ્યપ્રદેશની અંદર અને પંચમઠી બાયોસ્ફિયર રિઝર્વની અંદર આજો પંચમઠી બાયોસ્ફિયર રિઝર્વ મધ્યપ્રદેશની અંદર એની અંદર આ પ્રશ્ન એકવાર જૂનો પૂછાઈ ગયેલો છે બરાબર પીવાય ક્યુ છે આ તો એમાં સાતપુડા નેશનલ પાર્ક પણ આવી જાય છે સાતપુડા નેશનલ પાર્ક આવે છે અને બે અભયારણ્ય આવે છે એક તો બોરી અભયારણ્ય અને ખુદ પંચમઢી પંચમઢી અભયારણ્ય ઓકે ખ્યાલ આવ્યો આગળ જોઈએ કે યુરેનિયમ ખનીજ નીચેનામાંથી કયા રાજ્યમાં મળે છે યુરેનિયમ ખનીજ જે છે એ કયા રાજ્યમાં મળે છે તો બિહાર અને રાજસ્થાન બંનેની અંદર મળે છે યુરેનિયમ શું છે તો ક્યાં ન્યુક્લિયર એનર્જી બનાવવા માટે જે છે એ ઉપયોગી છે ન્યુક્લિયર એનર્જી ન્યુક્લિયર એનર્જીની વાત કરીએ તો ન્યુક્લિયર એનર્જી એવી છે કે એમાંથી વીજળી પણ બની શકે જ્યારે વીજળી બને તો એ સારા કામ માટે વપરાણી કહેવાય અને બીજું એમાંથી બોમ્બ પણ બની શકે તો બોમ્બ બને ત્યારે એ ખરાબ કામ માટે વપરાયેલી કહેવાય જે ન્યુક્લિયર પ્રક્રિયા હોય તો એમાં બે પ્રકારની પ્રક્રિયા આવે એક તો ન્યુક્લિયર ફ્યુઝન ન્યુક્લિયર ફ્યુઝન અને બીજી કઈ આવે તો કે ન્યુક્લિયર ફ્યુઝન અને બીજી કઈ આવે તો કે ન્યુક્લિયર સલાયર ન્યુક્લિયર એક મીટર તો કે ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિશન ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિશન બે પ્રકારની પ્રક્રિયા એક તો સંલયન પ્રક્રિયા ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા અને બીજી આનું ગુજરાતી મને હાલ યાદ નથી બરાબર એક ફ્યુઝન આવે અને એક ફિશન આવે સોરી વિખંડન એક કઈ આવે વિખંડન ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન બરાબર તો બંને કોનામાં કેવું થાય એ તમને ખબર હોવી જોઈએ ન્યુક્લિયર ફ્યુઝન જે છે ફ્યુઝન એટલે કે સલયન સલયન પ્રક્રિયા જે છે એ સૂર્યમાં જોવા મળે અને જ્યારે આપણે અહીંયા જે કરીએ એ વિખંડન એટલે કે બંને છૂટું પાડવાની કરીએ બાકી આ આખી વસ્તુ મેં ડિટેલમાં ચલાવી દીધેલી છે આખી વસ્તુ ડિટેલમાં ચલાવી દીધેલી છે સાયન્સનો વિડીયો છે એ તમે જોઈ લેજો કારણ કે એમાંથી પ્રશ્ન વારંવાર પૂછાય છે જીપીએસસીનો એ ફેવરેટ ટૉપિક છે અત્યાર સુધીમાં બે ત્રણ વાર એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો એ તમે જોઈ લેજો બરાબર બીજી વાત કરીએ કે આ જે ન્યુક્લિયર એનર્જી જે છે એ થોરિયમમાંથી પણ બની શકે સેમાંથી થોરિયમ જે છે એમાંથી પણ બની શકે તમને જાણીએ અને નવાઈ લાગશે ગુજરાત સોરી ભારતની અંદર થોરિયમના ઘણા મોટા ભંડાર આવેલા છે કેટલા મોટા ભંડાર આવેલા છે તો કે બે લાખ જે બે લાખ જેટલું થોરિયમ જે છે આપણે આવેલું છે યુરેનિયમને આ બધું કેટલું આવેલું છે એ આપણે જોઈએ થોડું બરાબર યુરેનિયમ રિઝર્વની વાત કરીએ તો ભારતની અંદર ત્રીસ હજાર ટન જેટલું ત્રીસ હજાર ટન જેટલું યુરેનિયમ આવેલું છે ત્રીસ હજાર ટન જેટલું થોરિયમ કેટલું આવેલું છે તો કે બે લાખ ટન જેટલું બે લાખ ટન જેટલું થોરિયમ આવેલું છે બે લાખ ટન જેટલું બરાબર આપણે વાત કરીએ કે યુરેનિયમ ક્યાં જોવા મળે છે તો કે ઝારખંડની અંદર સિંધ ભૂમિ અને હઝારીબાગ ડિસ્ટ્રિક્ટ જે છે ત્યાં જોવા મળે છે ઝારખંડની અંદર જોવા મળે છે બરાબર જો રાજ્ય ખબર હોવી જોઈએ પણ અમુકવાર પ્રશ્ન ડિટેલમાં પૂછાય છે કે ઝારખંડનો સિંધભભૂમ અને હજારીબાગ ડિસ્ટ્રિક્ટ કોની માટે જાણીતા છે તો એ કે યુરેનિયમના ભંડારો માટે જાણીતા છે એટલે સિંધભભૂમ અને હજારીબાગ અમુકવાર જે છે એ ડિસ્ટ્રિક્ટ પણ યાદ રાખવા જરૂરી છે બરાબર અમુક એટલે કે ખાલી ઝારખંડમાં યાદ રાખવા જરૂરી છે કારણ કે સિંધભભૂમ અને હજારીબાગ ચર્ચામાં પણ રહેતા હોય છે એટલે યુરેનિયમ ક્યાં જોવા તો કે બિહારની અંદર યુપીની અંદર બીજી વાત કરીએ આંધ્રપ્રદેશની અંદર પણ જોવા મળે છે છત્તીસગઢની અંદર મેઘાલયની અંદર કર્ણાટકની અંદર રાજસ્થાન અને હરિયાણાની અંદર જે છે એ જોવા મળે છે બરાબર ચલો હવે વાત કરીએ કે થોરિયમ તો થોરિયમ જે છે થોરિયમ એના તો સોરી મેં તમને બે લાખ કીધું પણ બે લાખ નહીં પાંચ લાખ ટન જેટલા રિઝર્વ આવેલા છે પાંચ લાખ ટન જેટલા બરાબર પાંચ લાખ ટન જેટલા એના રિઝર્વ જે છે આવેલા છે તો થોડો ઘણો આંકડો પણ ખબર હોવો જોઈએ આપણે વાત કરીએ તો ગુજરાતનો જે દરિયાકિનારો જે છે ગુજરાતનો દરિયા કિનારો તો એને કાઠિયાવાડનો દરિયા કિનારો અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કહેવામાં આવે છે કોંકણ મ મલબાર કોરોમંડલ આવો દરિયા કિનારો કહેવામાં આવતો હોય છે તો જે કેરળનો કિનારો જે છે કેરળનો એટલે કે કોંકણનો દરિયા કિનારો કોંકણનો દરિયા કિનારો કોંકણ અને મલબારનો દરિયા કિનારો અહીંયા રેતી જોવા મળે છે એ રેતીનું નામ છે મોનોઝાઇટ સેન્ડ કઈ મોનોઝાઇટ સેન્ડ જોઈ આપેલું છે મોનોઝાઇટ સેન્ડ અને આજે મોનોઝાઇટ સેન્ડ જે છે એની અંદરથી પણ થોરિયમના ભંડાર જોવા મળે છે એની અંદરથી પણ થોરિયમના ભંડાર જોવા મળે છે બરાબર તો પ્રશ્ન વિધાનવાળામાં પૂછાઈ ગઈ કે મોનોઝાઇટ સેન્ડ કોની માટે પ્રખ્યાત છે તો કે થોરિયમ માટે નીચે નીચેનામાંથી કઈ રેતીની અંદર અથવા કઈ જગ્યાએ થોરિયમના ભંડારો જોવા મળે છે તો કે આ દરિયા કિનારાની અંદર કેરળની આજુબાજુના દરિયા કિનારે અને એ દરિયાકિનારામાં પણ મોનોઝાઇટ રેતી મોનોઝાઇટ સેન્ડની અંદર આ જોવા મળે છે બરાબર નીચે એના ફોટાને બધું આપેલું છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસીમાં એક બે વાર પૂછી ગયો છે જીપીએસસીમાં પણ પૂછી ગયો છે એ જ ક્વેશ્ચન જે છે એ જ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ ચાર વિધાન આપેલા છે પહેલું એમ કહે છે કે મોનોઝાઇટ જે છે મોનોઝાઇટ એ એક રેર અર્થ મિનરલ છે અથવા રેર અર્થ જે છે રેર અર્થ મટીરિયલ રેર અર્થ મિનરલ એનો એક સોર્સ છે તો એ વાત બિલકુલ સાચી છે કેમ કારણ કે મોનોઝાઇટમાંથી થોરિયમ મળે છે અને થોરિયમ એક રેર અર્થ છે તો પહેલું વિધાન સાચું છે મોનોઝાઇટમાંથી થોરિયમ મળે છે એટલે બીજું એવું કહે છે કે મોનોઝાઇટની અંદર થોરિયમ રહેલું છે સાચું કે ખોટું તો કે સાચું અત્યારે તો સમજાયું મોનોઝાઇટમાં થોરિયમ રહેલું છે ત્રીજું વિધાન જુઓ કે મોનોઝાઇટ આકર્ષ નેચરલી મોનોઝાઇટ કુદરતી રીતે જોવા મળે છે ક્યાં તો કે એન્ટાયર ઇન્ડિયન કોસ્ટલ સેન્ડ્સ ઇન ઇન્ડિયા સમગ્ર ભારતનો જે દરિયાકિનારો જે છે સમગ્ર ભારતનો દરિયા કિનારો ત્યાં કુદરતી રીતે જોવા મળે છે આખા ભારતના દરિયા કિનારામાં કુદરતી રીતે જોવા મળે છે સાચું વિધાન કે ખોટું વિધાન રાઈટ ખોટું વિધાન ખોટું વિધાન છે કેમ કારણ કે આખા ભારતના દરિયા કિનારામાં નથી જોવા મળતો કેરળની આજુબાજુનો મર મલબાર જે છે મલબાર એની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે કોંકણ અને મલબારમાં બરાબર ચોથું જોઈએ ભારતની અંદર ગવર્મેન્ટ બોડીઝ ભારત સરકાર ગવર્મેન્ટ બોડીઝોનની માત્ર ભારત સરકાર જે છે એ જ મોનોઝાઇટનું એક્સપોર્ટ અને પ્રોસેસિંગ કરી શકે છે કોઈપણ પ્રાઇવેટ કે બીજી કોઈ કંપની ઉદ્યોગ ધંધો નથી કરી શકતો માત્ર સરકારી સંસ્થાઓ જે છે એ જ મોનોઝાઇટનું એક્સપોર્ટ અને પ્રોસેસિંગ કરી શકે છે સાચી વાત કે ખોટી વાત તો કે સાચી વાત કેમ કારણ કે આની અંદર યુરેનિયમ આવેલું છે એટલે મેં એક ટૉપિક ચલાવેલો હતો એ ટોપિકની અંદર આપણે ઇકોનોમી જ્યારે ચલાવતા હતા ત્યારે કીધું હતું કે હજી પણ ત્રણ ચાર જેટલા અથવા પાંચેક જેટલા એવા એવા સંસ્થાનો છે એવા સંસ્થાનો છે કે જે હજી પણ જે છે જેની ઉપર રેગ્યુલેશન નિયંત્રણ રાખવામાં આવેલું છે કે જે હજી લાઇસન્સવાળા અથવા જે માત્ર જે કામ માત્રાને માત્ર સરકાર જ કરી શકે છે અને એમાંનું એક કહ્યું હતું એમાંનું એક જે છે આ ન્યુક્લિયરવાળું હતું એમાંનું એક કહ્યું હતું તો કે આ ન્યુક્લિયર એનર્જી કે જેની ઉપર હજી પણ સરકારે શું રેગ્યુલેશન નિયંત્રણ જે છે એ રાખેલું છે ખ્યાલ આવ્યો કે નહીં આગળ જોઈએ નીચેનામાંથી કઈ ધાતુ સહેલાઈથી ચપ્પુ વડે કાપી કાપી શકે છે બરાબર આ પ્રશ્ન સાયન્સની અંદર આવેલો છે પાંચમા છઠ્ઠાની વિજ્ઞાનની અંદર આપેલો છે છથી આઠમાંથી એક કદાચ વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે બરાબર તો કે સોડિયમને કાપી શકાય છે કારણ કે સોડિયમ એકદમ નરમ ધાતુ છે એટલે બીજું સોડિયમ અને પોટેશિયમને પણ કાપી શકાય છે અહીંયા ઓપ્શન નથી આપ્યો પણ કદાચ હોય તો તમને સોડિયમ અને પોટેશિયમ બંને એકદમ નરમ નબળી ધાતુ છે કે એને ચપ્પુ વડે કાપી શકાય છે નીચે જો સોડિયમ અને પોટેશિયમ બંને ધાતુ આપેલી છે બંને જો ચપ્પુ વડે કાપતા દર્શાવેલા છે બંનેને ચપ્પુ વડે કાપતા દર્શાવેલા અથવા તમારે લાઈવ જોવું હોય તો તમે યુટ્યુબ ઉપર તમને એના વિડીયો પણ મળી જશે બરાબર તો એકદમ રબર જેવી નરમ ધાતુ હોય છે એટલે એને ચપ્પુ વડે કાપી શકે છે બરાબર યુટ્યુબમાં એવું લાગે તો વિડીયો જોઈ લેવાનો નાર્કો ટેસ્ટ વિશે નાર્કો એનાલિસિસ ટેસ્ટમાં સોડિયમ પેન્ટોથોલ સોડિયમ પેન્ટાથોલ નામની દવા વાપરવામાં આવે છે તો એ વિધાન સાચું છે હવે આ સોડિયમ પેન્ટોથોલ નામની દવા જે છે એ વ્યક્તિના શરીરમાં ઇન્જેક્શનથી દાખલ કરવામાં આવે છે તો એ વિધાન પણ સાચું છે એટલે કે સોડિયમ પેન્ટોથોલની દવા શરીરમાં ઇન્જેક્શનથી નાખવામાં આવે છે વિધાન સાચું છે થોડા સમય પહેલાં એક કેસ આવેલો હતો સેલ્વી વિરુદ્ધ કર્ણાટક કર્ણાટકની અંદર કેસ આવેલો હતો સેલ્વી વિરુદ્ધ કર્ણાટક આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપેલો હતો કે કોઈ પણ વ્યક્તિનો જો નાર્કો ટેસ્ટ કરવો હોય ને તો નાર્કો ટેસ્ટ એ સંમતિ સિવાય કરી શકાય નહીં એની એસેન્ટ એની મંજૂરી હોવી જરૂરી છે કેમ કારણ કે આર્ટિકલ ટ્વેન્ટી ટુ અનુચ્છેદ બાવીસ સોરી આર્ટિકલ ટ્વેન્ટી અનુચ્છેદ વીસ અનુચ્છેદ વીસ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિને એની ખુદની વિરુદ્ધ ગવાહ બનવા માટે મજબૂર કરી શકાય નહીં કોઈપણ વ્યક્તિને એની ખુદની વિરુદ્ધ ગવાહ બનવા માટે બરાબર તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ નાર્કો ટેસ્ટ જે છે એમાં એ જે તે વ્યક્તિની મંજૂરી લેવી ફરજિયાત કરાવી દીધી બરાબર અત્યારે સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો પણ ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટ કદાચ આ ચુકાદો ફેરવી પણ શકે છે કેમ કારણ કે આમાં કેવું હોય કે ઘણી બધી વાર પોલીસે કંઈક ગુનો સાબિત કરવો હોય તો આવી કંઈક વસ્તુની જરૂર પડતી હોય તો કદાચ ભવિષ્યમાં સાયન્સ એડવાન્સ થઈ જાય અને આને મંજૂરી પણ આપી દે કેમ કારણ કે અત્યારે બ્લડ ટેસ્ટને સિમેન્ટ ટેસ્ટને યુરીન ટેસ્ટને એ બધાની તો એ બધું તો લઈ શકાય બરાબર તો એ એને એવું ન કહી શકાય કોઈ એમ ન કહે કે હું મારું બ્લડ આપવાનું ના પાડું કેમ કે આ તો કે તમે મારી જ મારી વિરુદ્ધમાં મને ગવાહ બનાવો છો તો કે એ બધું ચાલે છે બરાબર તો એવી જ રીતે કદાચ ભવિષ્યમાં આને પણ કરી દે પણ અત્યારે તો સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે નાર્કો ટેસ્ટ કરો નાર્કો એનાલિસિસ ટેસ્ટ તો પહેલાં મંજૂરી લેવી જરૂરી છે પ્રશ્ન આ પણ પૂછાઈ જશે કે નાર્કો ટેસ્ટ માટેનો મહત્વનો કેસ કયો છે તો કે સેલવી વિરુદ્ધ કર્ણાટક રાજ્યવાળો કેસ બરાબર સેલ્વી યાદ રાખવાનું છે